वडवा काया ना खेडूए बागायत पाकनी सफळ खेती करी कच्छी दाड़म ने विश्व स्तरे पहुंचाड्यू। नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल कच्छी टीवी समाचार अने वन इंडिया में आपनु हार्दिक स्वागत छे। मां आशापुरा न्यूज चैनल नी अमारी टीम आजे पहुंची छे वडवा काया गामे। हूँ आ नखत्राणा ना वडवा काया गाम नी वात करूँ तो एक समृद्ध खेतीशील गाम छे अने अहीं घणा बधा खेडूत एवा मित्रों छे के जेओ संघर्ष करी अने खेती करी रह्या छे अने आजनी युवा पेढ़ी ने पण खेती में छे ते आगळ लावी रह्या छे। एवा एक परिवारनी हूँ आजे वात करीश के जे पोते संघर्ष करी अने पोताना दीकराओने भणावी गणावी आगळ वधार्या, न मात्र आगळ वधार्या पण खेतीमां पण पोताना दीकराओने आगळ लाव्या छे, त्यारे खरेखर हूँ आजे नरसिंहभाई देवसिंह वासाणीने हूँ अभिनंदन आपीश के जे आजे आपणे जोईए छीए खेडूतनो दीकरो अभ्यास करी अने विदेश तरफ प्रयाण करतो होय त्यारे ए आ एक एवो परिवार छे के जेणे पोताना दीकराओने भणावी અને ખેતીમાં પણ પોતાનો જે બાપ દાદાનો જે વારસો છે એ ટકાવી રાખ્યો છે, ત્યારે હું જો દરેક ખેડૂત આવી રીતે આગળ આવે તો આપણો છે તે કચ્છ સમૃદ્ધ બને, ત્યારે હું નરસિંહભાઈ દેવસિંહભાઈ વાસાણી કે જેઓ વડવા કાયા ગામના છે અને વાંકલ ફાર્મ ધરાવે છે, હું ખરેખર નરસિંહભાઈ તમને અભિનંદન આપીશ સંઘર્ષ કરી અને ખેડૂતો સંઘર્ષ કરી અને બે દીકરાઓને ખેડૂત બનાવ્યા, ભણી ગણી આગળ વધ્યા, તો શું કહેશો? સુખ શાંતિથી ખેતી ચલાવીએ છીએ અને વડવાની જે પરંપરાગત ખેતીનો આપણો વિષય છે એ વિષયને આગળ વધારવા માટે જ કે મારા બેન દીકરાઓને મેં ભણાવ્યા, ભણાવી ગણાવીને પાછા આ ખેતીમાં જ કામ કરવા બાગાયત તરફ, એટલે શું એ કે મેં દાડમની ખેતી કરી તો ખેતી કરવામાં અમે બંને જણા પહોંચી ન વળતા હોવાથી અમે દીકરાઓને પણ કહ્યું કે તમે હવે જો ખેતીમાં તમારું મન લાગતું હોય તો ખેતી કરો, અને એ વિષય પર ખેતી કરવામાં બંને દીકરાઓ આજે ખેતી જ કરે છે। પટેલ, હું વાત કરું તો સંઘર્ષ કરી અને ખેતીમાં પણ પાક ઘણીવાર આપણે જોઈએ નિષ્ફળ જાય ત્યારે હતાશા પણ ખેડૂતોને જોવા મળે, ત્યારે એ સંઘર્ષ કરીને એ સમયગાળો પણ હશે કે દીકરાઓને ભણાવવા, આજે આપણે જોઈએ છીએ તમારો એક જે દીકરો છે એ સીએ સિવિલ એન્જિનિયર છે અને બીજો દીકરો એડવોકેટ સુધીનો અભ્યાસ કરાવો, ત્યારે એવો કઠિન સમયગાળોમાંથી તમે પસાર થઈને ભણાવ્યો, બે દીકરાઓને ભણાવ્યો, ત્યારે શું કહેશો? બસ શું ભણાવવામાં તો શું અમે ખેતી કર્યા કરતા હતા અને છોકરાઓને ભણવાનું જ પ્રોત્સાહન કર્યું એમ કે તમે ભણો અમે ખેતી ચલાવીએ છીએ, છોકરાઓને એટલે શું કે ખેતીમાં એમ કે હવે સારું એવું લાગ્યું એમને, એટલે ખેતીમાં જ આવ્યા એમ। મારું નામ અને કેટલો અભ્યાસ? મારું નામ વાસાણી પ્રિયેશ નરસિંહભાઈ, સિવિલ એન્જિનિયર કરીને છે ડિપ્લોમા। તો મેં હું અભ્યાસ કરતો હતો તે વખતેથી પપ્પાને ખેતીને કરતા, તો તે વખતે ખેતીમાં થોડુંક ઓછું બોલ્યું હતું, એટલું બધું નહોતું બાગાયત તરફ, પછી મારી પોતાની સર્વિસ ચાલુ હતી ગવર્મેન્ટમાં, તો સર્વિસ કરતો હતો તે વખતે બાગાયત કરવાનો વિચાર કર્યો પપ્પા કે હવે હું એકલો પહોંચી નથી વળતો તો હવે કાંઈક બાગાયત હું કંઈક કરી એમ, ને જો કચ્છમાં બધા ખેડૂત જો બાગાયત તરફ વળે તો એક તો પાણીની બચત, લાઇટની બચત ને બધી બચત વધારે થાય એમ। મારી એક અપીલ છે કે જો ભાવ સરકાર થોડુંક ધ્યાન દે ખેડૂત તરફ કે સારા ભાવ મળે, તો એવું કહીશ સરકારની જરાક કે થોડુંક ધ્યાન આપે કે જે તે સમયે બજાર સારી હોય છે ને અચાનક બજાર જ્યારે માલ આવવાનું ચાલુ થાય ત્યારે બજારમાં ખેડૂતોને હતાશ મળે, કારણ કે આપણે જોતા હોઈએ છીએ ખેડૂત મહેનત કરે 24 કલાક, એક છોડને આપણે એનું જતન કરવું સરખું અને આપણે બાળકનું જતન કરવું સરખું, ત્યારે ખરેખર સંઘર્ષ કરી અને મહેનત કરી અને આપણે જ્યારે પાક ઊભો કરીએ ત્યારે કાં વેપારીઓ એનો લાભ ઉઠાવી જાય, એને નફો મળે ને કાં દલાલોને, તો સરકારને આ તરફ શું તમે કહેશો? મારું કહેવાનું એ થયું કે જો ભાવ જો જેવો માલ હોય ક્વોલિટી એ ગ્રેડ વાઇઝ જો એના ભાવ સારા એક
नक्की करवामां आवे के आटलो भाव आटलो होवो जोईए के जे वधारे खर्च में आटलो खर्चो थयो तो एना पाछळ हवे केटलीक भाव सामे मळवो जोईए ई जराक होवो जोईए। खेती तो हवे वारसागतथी खेती करता हवे बाप दादाओ तो पप्पा खेती करता था तो ते वक्ते हूँ भणवानुं मारुं चालू हतुं पछी मारी नौकरी चालू थी। क्यां गणे नौकरी करी? नौकरी गवर्नमेंट मां हती। गवर्नमेंट नौकरी अने पछी धीमे धीमे खेती तरफ? हाँ धीमे धीमे 5 वर्ष जॉब करी पछी पप्पा ने खेती करता था तो थोड़ुं तकलीफ पड़वा माँडी के बागायतमां सामे पहला शुरुआत में 3500 झाड़वा नाख्या हता दाड़मना पछी धीरे धीरे वधारता गया झाड़। केटला एकरमां छे अत्यारे? અત્યારે છે 25 એકરમાં 25 એકરમાં અને 11000 ઝાડવા છે 11000 ઝાડવા છે ખરેખર એમને મહેનત બહુ કરી જે તે વખતે અમારા ખેતર એમ જ ખેતર પડ્યા હતા ઉજળ ખેતર હતા તે વખતે પપ્પાએ એને બહુ સંઘર્ષ કર્યો જે તે વખતે અમારા ઘરે જમીન એટલી બધી નહોતી 3-4 એકર જ જમીન હતી એના ઉપરથી ઘર ચલાવતા ને ધીરે ધીરે ખેતર જમીન બીજી એના ઉપરથી જ મહેનત કરતા ગયા ને નવી જમીન લેતા ગયા ને એને લેવલ કરતા ગયા ને એ બધું કરીને અમને એકદમ બેઠેલું મળ્યું બધું તો અમને ખાલી એનામાં બાગાયત અમને છોડ પણ વાવી દીધા કે હવે તમે આમાં હું પહોંચી નથી વળતો તમે મહેનત કરો આનામાં એમ। અને હું પટેલ વાત કરું તો આપણી આ સજીવ ખેતી છે અને રાસાયણિક ખાતરનો પણ બિલકુલ વપરાશ નથી ત્યારે શું કહેશો? જી હું એક જ કહીશ કે વધારે પડતું છાણિયું ખાતર વાપરીએ છીએ અને બીજા ઓર્ગેનિક પ્રોડક્ટ આવેરી કે વધારે સારામાં જે સારી બ્રાન્ડની આવે એ ઉચ્ચ ક્વોલિટીવાળી અમે વાપરીએ છીએ। માતાજી તમારું નામ અને આજે બે દીકરાઓ આજે ખરેખર ઉચ્ચ અભ્યાસ કરી અને દરેક માતાની એવી ઈચ્છા હોય છે મારો દીકરો અભ્યાસમાં આગળ હોય અને ખેતી પણ કરે ત્યારે કેવી લાગણી અનુભવશો? ખેતી કરતા હતા હવે કઈ છોરાને કઈ તમે સંભાળો હવે ખેતી? સરસ, અમે ખેતીમાં ઘણો બધો સંઘર્ષ કર્યો હવે દીકરાઓને એમની ઈચ્છા છે કે આપણી જે ખેતી છે એ સંભાળી લે ત્યારે ખરેખર તમારું નામ જણાવશો અને કેવી આજે લાગણી અનુભવો છો? મારું નામ જિગ્નેશ નરસિંહ વાસાણી, અત્યારે હું પણ અભ્યાસ કરીને ખેતી પાછળ જ લાગી ગયો। અત્યારે મેં ગ્રેજ્યુએશનમાં જણાવું તો મેં CA પ્લસ એડવોકેટ કરેલ છે ને અત્યારે હું પણ ખેતીમાં જ લાગી ગયો છું। પ્રેક્ટિસ કરતા હતા CA ની અને એડવોકેટ તરીકે પણ પ્રેક્ટિસ કરતા હશો અને ઓચિનાનો આ વિચાર કેવી રીતે આવ્યો ખેતીનો? એટલે એમાં એવું થયું અત્યારે શું અમારા પોતાના ઝાડ પણ વધી ગયા અત્યારે 11000 જેવા થઈ ગયા એટલે પહેલે શરૂઆતમાં થોડા ઓછા હતા ત્યારે ભાઈ ને પપ્પા સાથે મળીને કરતા હતા ત્યાં સુધી એમના પાતળ પૂરતું હતું થઈ શકતું હતું પછી હવે છોડની સંખ્યા વધી ગઈ એટલે એનું પોષણ કરવું એને ઉપજ લાવવી એનામાં શું એક બે માણસનું કામ નહોતું આમાં એનું મેનેજમેન્ટ કરવા માટે સૌ વધારે જોઈએ એવું જરૂર હતી એટલા માટે પછી મને પણ બોલાવી લીધો ને હું પણ સાથે જોડાઈ ગયો એટલે હવે અમે જોડાઈને જ કરી છે બધું। દાડમની ખેતીમાં હું વાત કરું તો ખરેખર ઘણા ખેડૂતોને નિષ્ફળતા મળતી હોય છે કારણ કે પોષણક્ષમ ભાવ ન મળે ત્યારે શું કહેશો? ત્યારે એવું છે જો વધુ પડતું તો સરકારને જ એમાં વધારે પડતું ધ્યાન દેવાની જરૂર છે કે જ્યારે સમજી લો કે કટોકટી પડે કે આ વખતે જોયું તો અમને છેલ્લા 2 વર્ષથી આપણે આ COVID-19ના કારણે તકલીફ પડી રહી છે એનામાં સૌથી વધારે અમને તકલીફ તો એનામાં જ પડી છે કેમ કે જ્યારે એમનો માલ અમારો અત્યારે અમારો સમજી લો હાર્વેસ્ટિંગ ટાઈમ ફેબ્રુઆરીથી કરીને એપ્રિલ સુધીનો હોય એ વખતે COVID-19નું પ્રમાણ વધી ગયું જેના કારણે લોકડાઉન થયું એ વખતે અમને બહુ જ તકલીફ પડી। હાર્વેસ્ટિંગનું ટાઈમ આવ્યું ત્યારે જ લોકડાઉનનું થયું એના કારણે શું માર્કેટ પણ ડાઉન થઈ ગઈ માર્કેટ ડાઉન થઈ એટલે માલ નિકાલમાં પણ ઘણી તકલીફ પડી આ વખતે। ખાસ હું વાત કરું તો આજે ખેડૂતોને અને આપણા જે યુવા પેઢી છે એમને તમે બે યુવા ભાઈઓ શું સંદેશો આપશો? એટલે મારો તો એક જ સંદેશ હોય કે અત્યારે નોકરી કરો કે ખેતી કરો કોઈ બી વસ્તુ સરળ નથી અરે ખેતી કરવી પણ કોઈ સરળ નથી એના પણ મેનેજમેન્ટની જરૂર છે એજ્યુકેશન તો એનામાં જરૂર છે એવું નથી કે એજ્યુકેશન કરીને જ ખેતી ન થાય એજ્યુકેશન કરીને પણ ખેતી થાય અને સારી રીતે થાય કેમ કે એના મેનેજમેન્ટમાં પૂરતું ધ્યાન દઈ શકાય અને બધું પ્લાનિંગથી જ કામ થઈ શકે। ને બીજું મારું એક કહેવાનું એ થાય રહું કે જો બાગાયત કરતા જાય ને સાથે સાથે જો ડ્રીપ ઇરિગેશન કરે ને તો એનામાં ખેડૂતને વધારે ફાયદો થાય એમ ખાસ તો પાણીની એક તો મેઇન તો પાણીની બચત થાય લાઇટની બચત થાય ને કોઈ પણ ખાતર જો દેવું હોય આપણે તો ડ્રીપ ઇરિગેશનમાં આપણે આપી શકીએ ને સાદા પાક કરે કોઈ બી તો એનામાં સમજી લો કપાસ કરે તો અત્યારે શરૂઆતમાં ગરમી વધારે હોય છે તો નાના નાના છોડ હોય ત્યારે એને ઢાળિયાથી પાણી પાય તો પોચી ન વળે
તો એનામાં જો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ જો કરેલી હોય તો એ એક કલાક કે બે કલાક પાણી દે તો આખા પ્લોટમાં એક સાથે છોડનો વિકાસ સારો થઈ જાય એમ. ને એને કોઈ પણ ખાતર દે તો એની ખાતરની પણ બચત થાય, કોઈ બી ખાતર આપણે આપીએ એનામાં. તો ખાસ કરીને જો ડ્રીપ ઇરિગેશન કરે તો એક તો પાણીના લેવલ જમીન સ્તરે જળવાઈ રહે, ને વીજળીની બચત થાય, સમયની બચત થાય, ને સામે કોસ્ટ પણ ઓછો થાય. તો દર્શક મિત્રો, વડવા, કાંયા, ખીરસરા આ બધા વિસ્તારોની અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે ખરેખર અમને ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે એક ખરેખર ગૌરવની વાત કહેવાય કચ્છ માટે. ખીરસરા ગામ એટલે કેરીનું હબ કહેવાય, અને આ જે વડવા કાંયા ગામ છે અહીંયા પણ સમૃદ્ધ ખેડૂતો છે. ખરેખર આ જે વિસ્તાર છે એક પ્રગતિશીલ ખેડૂતોનો વિસ્તાર છે, અને આ વિસ્તારની હું વાત કરું તો ઘણા બધા સરકારે વિકાસના કામો કર્યા છે, અને આપણા વડાપ્રધાન પણ મેક ઇન ઇન્ડિયા, મેક ઇન ભારતની ને જ્યારે વાતો કરે છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ વિસ્તારમાં કોઈ એવી ખૂટતી કડી હોય તમારી તો સરકારને જણાવશો. હાલની જે સરકાર છે આપણે કહીએ ભાજપ સરકારે, એ ખરેખર ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર હોય છે, ત્યારે શું કહેશો? જી, અમારું કહેવાનું પણ એ જ થાય છે કે અમે પણ સરકારના સપોર્ટમાં જ છીએ, ને અમે આ જેટલા સંબંધ સમજી લો કે નગરપાલિકાની ચૂંટણી હોય કે કેન્દ્રની ચૂંટણી હોય, કોઈ બી ચૂંટણી હોય, અમે તાલુકા પંચાયતની હોય, તોય અમે સતત ભાજપ સાથે જ ઊભા છીએ ને એને જ સપોર્ટ કરીએ છીએ. તો હવે અમારું પણ થોડુંક કહેવાનું એ થાય છે કે અમને શું હોય, અમારા આ જે આપણો જે ફાર્મ આવેલું હોય એની આજુબાજુમાં સમજી લો કે 600-700 ટન માલ થાય છે, સમજી લો આજુબાજુમાં. તો અમને ટ્રાન્સપોર્ટમાં રસ્તામાં થોડીક તકલીફ પડે છે, કારણ કે રસ્તો વરસાદ થાય ત્યારે રસ્તા બધા ખરાબ થઈ જાય ચોમાસામાં, એટલે ટ્રાન્સપોર્ટવાળા આવવા જવામાં થોડુંક આનાકાની કરે કે રસ્તો ખરાબ છે, આવી નહીં શકાય, આમ તેમ તમે થોડોક પાકો રસ્તો બનાવો કે આવું કંઈક કરો તમે. પણ હવે આવું બધું કરવામાં જો અમને થોડોક સરકાર તરફથી થોડોક સપોર્ટ મળે તો અમે થોડુંક આગળ ટ્રાન્સપોર્ટમાં કે એનામાં કે અમારું થોડુંક સારું રહી જાય એમ, કે એનામાં ટ્રાન્સપોર્ટમાં અમને બહુ તકલીફ પડે રહી એમ. શું કહેશો? મારું કહેવાનું એ જ છે કે ટ્રાન્સપોર્ટનું જરાક પ્રશ્ન એક થોડોક હલ થઈ જાય તો બહુ સારું રહે. કેટલા ખેડૂતો છે અહીંયા આજુબાજુ? આજુબાજુમાં તો સમજી લો ને દાડમના ખેડૂતોની વાત કરીએ તો 20-25 તો છે જ, તેમજ ખાલી દાડમવાળાને તકલીફ નહીં, અન્ય બીજા ક્રોપવાળાને પણ તકલીફ પડે, જેમ કે આ વાલના ટ્રાન્સપોર્ટમાં કે એનામાં પણ તકલીફ ઘજ પડે રહી, કપાસ છે કે બધી. દર્શક મિત્રો, અને હું ખાસ સરકારને પણ અપીલ કરીશ કે જો ખેડૂતો જો ખેતીમાં આટલા બધા આગળ હોય તો ચોક્કસ સરકારે નોંધ લેવી જોઈએ. જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, કે રાજ્ય સરકાર હોય, કે કેન્દ્ર સરકાર હોય, ત્યારે જો તમે આ ઇન્ટરવ્યૂ જોતા હો અને તમને જો ખેડૂતોને મદદરૂપ થવાની જો ભાવના હોય તો ખરેખર આ વડવા કાંયા અને આજુબાજુના જે માર્ગો છે, ખેડૂતોને જે ચોમાસામાં તકલીફ થઈ રહી છે ત્યારે ખરેખર ઘણા વર્ષોથી આમની જે માંગ છે કે આ વિસ્તારમાં રસ્તા બને તો ખેડૂતોને છે તે હાલાકી ન થાય, તો ચોક્કસ આ એક વિકટ પ્રશ્ન છે, ત્યારે આ પ્રશ્ન ઉપર ચોક્કસ સરકાર પણ ધ્યાન આપે એવી ખેડૂત મિત્રોની અપીલ છે. કચ્છમાં વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ. અમારે ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો. સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ. કાંતિભાઈ 9099365670, શિવજીભાઈ 9913999040.